तारीख 26/4/1984 बादरण मां स्वर्गस्थ चुनी भाई पुलाभाई पटेल ना निमित्ते आयोजित सभाओं मां प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंताली श्रीमद भागवत वचन कैसेट नंबर 7
શ્રીમદ ભાગવત નું હૃદય માનવામાં આવે છે અને હૃદયની અંદર વેદ વ્યાસજીએ અથવા સુખદેવજીએ પરીક્ષિતને જીવનના ઉડાણમાં ઉડાણના રસો ને રહસ્યો ઘોડી ઘોડીને પીવડાવ્યા છે. પણ એ રસો અને રહસ્યો ઉપરથી મધ્યથી અને અંતરથી ત્રણ પ્રકારના છે. વાતને સાંભળતા સમજતા પહેલા આ વાતને સમજી લેજો. શાસ્ત્રમાં ત્રણ સ્તર હોય છે, ત્રણ ભાગ નહીં, ત્રણ સ્તર હોય છે. સ્તર એટલે એક ઉપરનો ભાગ, એક મધ્યનો ભાગ અને એક ઠેઠ અંદરનો સૂક્ષ્મ ભાગ. એવા ત્રણ ભાગ હોય છે. જે ઉપરનો, બિલકુલ ઉપરનો જે ભાગ છે એને શબ્દાર્થ કહેવામાં આવે છે. જેમ કોઈ ફળ હોય અને ફળના ઉપરનો ભાગ હોય એને છોતરું કહેવામાં આવે, એમ શાસ્ત્રના બિલકુલ ઉપરનો જે ભાગ હોય એને શબ્દાર્થ કહેવામાં આવે. એથી થોડા ઊંડાણમાં ઉતરો પછી એ મધ્યનો જે ભાગ આવે એને ભાવાર્થ કહેવામાં આવે. પણ ભાવાર્થથી પણ જો ઊંડા ઉતરો તો એવા ભાગને તત્વાર્થ કહેવામાં આવે. એકનું એક નરસિંહ મહેતાનું ભજન હોય કે મીરાબાઈનું ભજન હોય, એ ભજનના પોતપોતાની કોટી પ્રમાણે ત્રણ અર્થો થતા હોય. પઢો રે પોપટ રાજા રામ નામ, સતી સીતા ભણાવે, પાસે બાંધી રૂડુ પાંજરું, રામ નામ રટાવે. એનો શબ્દાર્થ સરળ છે, બિલકુલ સરળમાં સરળ છે, જો તમે એમાં કોઈને પૂછવાની જરૂર ના હોય. પણ એ બીજી કે ત્રીજી ચોપડી ભંડારના પાઠમાં પણ એ કાવ્ય મૂકવામાં આવ્યું હોય, પણ એ જ કાવ્ય ફરી પાછું SSC માં મૂકવામાં આવ્યું હોય, SSC ના પાઠ ગ્રંથની અંદર મૂકવામાં આવ્યું હોય, ત્યારે બીજી ત્રીજી ચોપડી ભણનારા માટે જે એના અર્થો હોય એના કરતા કંઈક એમાં વિશેષ અર્થો થાય. પણ એ જ કાવ્ય ઉપર જ્યારે કોઈ PhD કરનારો માણસ કલમ લઈને લખવા બેસે ત્યારે એના હાર્દ, એના રહસ્યો કંઈક જુદા જ નીકળે. ત્યારે પછી એ પાંજરું, એ આ દેહ થઈ જાય, અંદરનો જે પોપટ છે આ જીવાત્મા થઈ જાય, સીતાજી છે એ બ્રહ્મવિદ્યા થઈ જાય, રામ નામ એ બ્રહ્મનું નામ થઈ જાય અને આખું રૂપાંતર થઈ જાય. પણ એ ત્યારે જો બીજી ચોપડી ભણનારો જે છે એના માટે એ અર્થ નથી. એના માટે તો એક પોપટ છે, એક એક સોને મઢેલું પાંજરું છે, એમાં આ પોપટને મૂકવામાં આવ્યો છે. એટલે એ તો એમ જ સમજે છે કે જેમ પેલો પોપટ છે એવી જ કોઈ પોપટની વાત છે. વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા. એટલે બધા ઘણા ગાતા હોય છે, બેને ઘણી વાર ગાતા હોય છે. નંદ બાવાને ઘેર નવ લખ ગાયો, વલોણા ની શીરો વાગેરે લોલ, તો ઘણા ઘણા ગીતો ગાતા હોય ત્યારે એમને કોઈ વાર પૂછવાની ઈચ્છા થાય કે જે નંદ બાવાના ઘરમાં 900,000 ગાયો હતી, 900,000 ગાયો માંથી અડધી તો દૂધ આપતી હશે, તો માખણ કેટલું થતું હશે? જેના ઘરમાં એટલું માખણ થતું હોય કે બાકીના ઘરમાં ચોરવા જતો હશે? તમે આટલો તો વિચાર કરો કે જેના ઘરમાં 900,000 ગાયો વલોણાની શેરો વગાડતી હોય, એનું એકનું એક છોકરું હોય, વાલું હોય, એને વળી કઈ બાજુના ઘરમાં આમ તેમ ચોરી કરવા માટે જવું પડતું હશે? એ કેમ ચોરી કરવા જતો હશે? બાકી એ કશું પૂછવાનું નહીં, એ અમે કશું જાણીએ. અમે તો એટલું જાણીએ કે નંદ બાવાને ઘેર 900,000 ગાયો, વલોણાની શેરો વાગેરે લોલ. અરે ભાઈ, એનો રહસ્ય સમજો, એનો તત્વાર્થ ને સમજો. શબ્દાર્થ સુધી જે અટકી જાય એને ભાવાર્થ નથી એ પામી શકતો, ભાવાર્થમાં આવીને જે અટકી જાય એ તત્વાર્થ ને નથી પામી શકતો, અને જે તત્વાર્થ ને નથી પામતો એ શાસ્ત્ર ને નથી સમજી શકતો હતો. એટલે શ્રીમદ ભાગવત છે એનો શબ્દાર્થ છે, એનો ભાવાર્થ છે અને એનો તત્વાર્થ પણ છે. અને એ તત્વાર્થ સુધી પહોંચો તો તમને તક્ષક કોઈ હાનિ ના પહોંચાડે. જન્મ સુધી તમે ભાગવતના પાઠ કર્યા કરો, સાંભળ્યા કરો, તમે એમ સાંભળ્યા કરો. એટલું યાદ રાખજો કે તમારો હાથ માત્ર છોતરા સુધી પહોંચેલો છે. એ કેળાનું છોતરું જ છે, છોતરાની પણ કિંમત છે, છોતરું નકામી વસ્તુ નથી. જો કેળાના ઉપર છોતરું ન હોય, જો કેરીના ઉપર છોતરું ન હોય,
તો એકાદ દિવસ થી વધારે એને સાચવી ન શકાય, તો એને 8 દિવસ 10 દિવસ 15 દિવસ કે મહિનો સાચવી ન શકાય. એ છોતરું છે એટલે તેનું રક્ષણ થાય છે, પણ રક્ષણ થાય છે એટલે કઈ છોતરું ખવાય, છોતરું કઈ ખવાય નહીં. જેને ખાવું હોય એના માટે અંદરનો ગર્ભ છે, એના એના માટે અંદરનો રસ છે. એટલે શ્રીમદ ભાગવત છે એ તો રસથી ભરેલો ગ્રંથ છે, તત્વથી ભરેલો ગ્રંથ છે. પણ તમે બે પળ ઉપરના વટાવી શકો તો, જો એ બે પળ ના વટાવો તો પછી તમારા હાથમાં માત્ર છોતરું જ રહી જાય છે. અને એ છોતરું તમને જાણીને કદાચ દુઃખ લાગશે, એ કેળાના છોકરા જેટલું ગળ્યું નથી, એ તો કડવું કડવું ઝેર જેવું, એ તો તીખું તીખું મરચા જેવું છે. એ છોકરું જો માત્ર ખાઈને બેસો તો કોઈ લાભ થાય એવો નથી, હાનિ થવાનો વધારે સંભવ છે. એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ, અલ્પમતિ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે એના ઉદાહરણમાં કંઈક ઉતરી શકીએ. આગળની જે ચર્ચા મુદ્દાની અને મહત્વની કરવાની છે એ ચર્ચા હું તમને સંભળાવું, એના પહેલા થોડી એની ભૂમિકા સાંભળી લેવી જરૂરી છે. અને ભૂમિકા સાંભળશો તો તમને આગળની વાતનો ખ્યાલ આવશે. જુઓ, યાદ રાખજો, જીવનમાં બહુ ઓછામાં ઓછા મહત્વપૂર્ણ ચાર અભાવો અને ચાર અભાવોની જગ્યાએ ચાર ભાવો છે. જેને ચારે ચાર ભાવ મળ્યા હોય એના જેવું એને સ્વર્ગમાં જવાની જરૂર નથી, એને અહીં સ્વર્ગ. પણ જેને ચારે ચાર અભાવ મળ્યા હોય એને નરક શોધવા માટે પણ ઉપર જવાની જરૂર નથી, અને અહીંયા જ નર્ક. ચાર અભાવ યાદ રાખજો. પહેલો જે અભાવ છે એ તનનો અભાવ છે, બીજો જે અભાવ છે એ ધનનો અભાવ છે, ત્રીજો જે અભાવ છે એ ભાવનો અભાવ છે એટલે માનનો અભાવ છે, અને ચોથો અને છેલ્લો જે અભાવ છે એ પ્રેમનો અભાવ છે. ચાર અભાવ યાદ રાખજો. તમારી પાસે શરીર છે પણ ખોડેલું છે, એમાં પણ બે પ્રકાર, ઉપરથી કદરૂપું છે, કાળું છે, ઠીંગણું છે, કદરૂપું ના ગમે એવું છે, અને તમને રાત દિવસે ડંખ માર્યા કરે છે. દર્પણમાં આગળ જઈ જઈ માણસ લોહી બાળે છે, રહી રહીને એ લોહી બાળે છે, એને એમ થયા કરે છે જો હું રૂપાળો હોત તો, જો હું વધારે સરસ હોત તો. અને વારંવાર દર્પણ જોઈ જોઈને એનામાં એક લઘુતા ગ્રંથિ આવી જતી હોય. આવા લઘુતા ગ્રંથિ વાળા માણસો તમે જોજો, એ તેલ નાખશે તો અહીં લીટા નીકળે એટલું તેલ નાખશે, કારણ કે એને એમ જ લાગશે કે આખી શીશી ભરીને નાખી દઉં ને તો કંઈક સારો દેખાય. એ જે કંઈ કપડાં બપડા આવું તેવું ધોળું પૂરું કાળું કાળું એવું બધું જાત જાતનું આવે છે ને, એ ચોપડશે તો જેટલું હાથમાં આવશે એટલું બધું ચોપડે આવે છે. એની લઘુતા ગ્રંથિ છે ને, એને એમ પ્રેરણા આપશે કે હું શું કરું તો હું સારો દેખાઉં, અને સારા દેખાવા માટે એના અંદર એક હંમેશા એક વીછી અને ડંખ માર્યા કરતો હોય છે, એને દુઃખ થયા કરતું હોય છે. એમાં પણ વધારે દુઃખ ત્યારે થતું હોય છે જ્યારે રૂપાળા માણસો એની ઠેકડી ઉડાવે, જ્યારે જરા ઘાટીલા માણસો, જરા દિલ દોર બધું સારું હોય એવા માણસો એને સીધી રીતે કે આડકતરી રીતે કંઈક ને કંઈક એની મશ્કરી કરે, કંઈક ઠેકડી ઉડાડે, ત્યારે એને ઘેર આવીને એને ઊંઘ ના આવે, એને ખાવાનું ના ભાવે, અને ભગવાનને માથા પટકી પટકીને પ્રાર્થના કરે કે તે બધાના સામે રૂપ દીધું, બધાને શરીર દીધું, અને મને જ કેમ આવું શરીર દીધું, મને જ કેમ આવું દીધું. હવે આ લોકોને કોણ સમજાવે કે ભગવાન છે ને, એ ભગવાન કોઈ વાર જયારે તમે કે હું આવવામાં હોઉં ને ત્યારે ફુરસદમાં હોય એટલે પેલી પીછી લઈ અને એવી સુંદર આકૃતિ કરે, એવી સુંદર પીછી કે ટચિંગ, જેમ પેલા કેમેરા વાળા કરે ને ફોટોગ્રાફર, એવું ટચિંગ કરે, કારણ કે ફુરસદ હોય. અને કોઈ કોઈ વાર કમળો ફેલાઈ ગયો હોય, એવા તેવા કોલેરા ફેલાઈ ગયો હોય, ઓફિસમાં કામ વધી ગયું હોય, ધડાધડ લોકો આવતા હોય, ધડાધડ જતા હોય, એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ વધી ગયો હોય, હવે એ વખતે એને ટચિંગ કરવાનો ટાઈમ ના હોય, અને એ જ ટાઈમે તમારો વારો આવી ગયો હોય એટલે આમ લપેડો કરે ના કરે મોકલી જાઓ એમ કે વિદાય થઈ જાય. હવે એમાં શું થાય પછી, હવે હવે કે ફરી પાછા જઈને થોડું ટચિંગ કરી આવવાના હતા, જે આવ્યું એ આવ્યું. પણ કેટલીક વાર એને પણ એવી ઉતાવળ હોય, અને ઉતાવળમાં ના ઉતાવળમાં જોઈએ એ પ્રકારનું બરાબર ટચિંગ ના કરી શક્યો હોય. પણ આ પહેલી વાત છે, કદરૂપાપણું એ માત્ર એક વાત નથી, પણ માણસને શરીર મળે પણ રોગથી ઘેરાયેલું હોય, રોગ, લીવર ખરાબ હોય, હાર્ટ ખરાબ હોય, કિડની ખરાબ હોય,
બધું ખરાબ હોય, મગજ ખરાબ હોય, આ ખરાબ હોય, તે ખરાબ હોય, આખા શરીરમાં પગ વાંકા હોય, જ્યાં જુઓ ત્યાં બધું, આંખો દેખાતી ના હોય, કાને સંભળાતી ના હોય, જાત જાતના બધા અનેક પ્રકારના રોગો એના શરીરમાં આવીને બેસી ગયા હોય, એ માણસને પણ જીવવું હોય. તમે જોજો કેટલાક માણસો છે પગે ચાલી શકતા નથી હોતા, કેટલાક આંખે જોઈ નથી શકતા હોતા, કેટલાક બોલે છે તો બિચારા તો બોલતા હોય છે અને સાબણ મારા હસતા હોય છે, એમની મશ્કરી કરતા હોય છે, પણ હવે એમની ખોડ આવે છે, એમને ઘણું ચોખ્ખું બોલવાની ઈચ્છા છે, સ્પષ્ટ બોલવાની ઈચ્છા છે અને કંઠ મધુર હોય એવી એમની ઈચ્છા છે, પણ શું થાય, હવે એ બધું નથી મળ્યું, આને નથી મળ્યું, એટલે એને એનું દુઃખ થતું હોય છે, વેદના થતી હોય છે. એટલે સ્તનનો અભાવ આ પહેલો અભાવ છે. અષ્ટાવક્રને પૂછ્યું, જનકે આટલા મોટા જ્ઞાની પુરુષ છો, આટલું તમારામાં જ્ઞાન છે, પણ તમારું શરીર કેમ આવું છે, આઠે આઠ અંગ કેમ વાંકા, જ્ઞાનની સાથે તો સૌંદર્ય મળ્યું હોય તો સોનામાં સુગંધ મળે, પણ તમારા તો આખું આઠે અંગ વાંકા છે. એ જે અષ્ટાવક્ર છે ને એને બહુ સુંદર જવાબ આપેલો, જના મેં કયા જન્મમાં ઘણા લોકોની ઠેકડીઓ ઉડાડી, ઘણા અપંગોની મશ્કરીઓ કરી, ઘણાને હળદૂત કર્યા છે, એટલે ભગવાને મને આ આઠે આઠ અંગ વાંકા આપ્યા છે, એટલે લેતો જા, હવે લે, ઘણાની મશ્કરીઓ કરતો તો હવે લેતો જા, એટલે હવે મારે એને શાંતિથી ભોગવી લેવાનું છે અને મને લાભ પહોંચાડે. ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય, પાંડવ ગીતામાં તો લખ્યું છે ભગવાન કોપ કરે ને તો એ કોપમાં ભલું થાય. કોક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્ય, જો જનક મારા આઠે અંગ વાંકા છે એટલે જે ઝવેરી હોય છે એ જ મારી પાસે આવે છે, પેલા મૂરા મોઘરી ગાજર ખાનારા એ નજરે આવતા જ નથી કે આ આઠે અંગ વાંકા, અમને આગળ બેન શું કરવાના, એડો આપણે કોઈ મોટી જટાઓ હોય, કોઈ વિશાળ કોઈ દિવ્ય રૂપ હોય, વાઘંબર બિછાવેલું હોય, આમ પેલો સિંહ બિછાવેલો હોય, પાછળ મોટા પડદાઓ નાખેલા હોય, એક બે છડી ચમ્મર વાળા ઉભા હોય, કોઈ આમ આગળ પાછળ પાંચ પચીસ માણસો ચાલતા હોય, એવા કોઈ માણસ પાસે જઈએ એટલે એ બહુ સારું છે, એ બધા મૂરી મોઘરા વાળા છે, એમને જવા દો જ્યાં જતા હોય, પણ જે ઝવેરી છે, જે લાળ ખોળવા નીકળ્યો છે, જે રતન ખોળવા નીકળ્યો છે, એ જાણે છે કે આની પાસે રતન છે, આ તો બધા ખાલી ખોખા છે, ખાલી એમાં કશું નથી, પણ રતન આની પાસે છે, એટલે મારે ત્યાં ભીડ નથી થતી અને મને લોકો હેરાન નથી કરતા, એટલે ભગવાને તો મારા ઉપર બહુ દયા કરી કે આ આઠે અંગ મને વાંકા આપ્યા તો આ લોકોથી હું બચી ગયો. પણ બીજો જે અભાવ છે, બીજા અભાવનું નામ ધનનો અભાવ. ગજવામાં કાણો પૈસો નથી. માણસ જયારે સાંજે ઘેર પાછો ફરતો હોય છે, તમને ખબર નથી, ગરીબી તમે જોઈ નથી, અને જેને ગરીબી નથી જોઈ હોય હોતી ને એને જીવનની કશી ગતાગમ જ નથી હોય. રામકૃષ્ણે કહ્યું વિવેકાનંદને, જો બેટા ગરીબીમાંથી જીવનના દર્શન થતા હોય છે, શાસ્ત્રમાંથી નથી થતા હોતા, પોથામાંથી નથી થતા હોતા, કારની ગરીબીમાંથી જીવનના દર્શન થતા હોય છે. આફ્રિકામાં એક સ્ટેટ મળ્યા, બહુ મોટા કરોડાધિપતિ, લક્ષાધિપતિ નહીં કરોડાધિપતિ, માણસોની પણ બલિહારી હોય છે, મેં એવાય માણસો જોયા છે જેમની પાસે કરોડોના ઢગલા છે, પણ આટલો અહંકાર, આટલું અભિમાન, એમને કોઈ કહી ન શકે કે આ કોઈ શેઠ હશે, સાદા બિલકુલ સિમ્પલ, નોકરો ભેગા બેસી જાય, ડાબા પગનું ચંપલ જમણા પગમાં, જમણા પગનું ડાબા પગમાં હોય, મૂરી મોઘળો ખાતા ખાતા આપણને એમ થયા કરે કે આ માણસની પાસે આટલું ઐશ્વર્ય અને જરાય અહંકાર નથી, એનું મન કેટલું બધું વિશાળ, કેટલું ભવ્ય હશે. મળવાનું થયું, આંતર ચર્ચા કરતા કરતા એક વાર એમને કહ્યું, તમને કપાળમાં આ નિશાની પડેલી છે, આજકાલ તો પ્લાસ્ટિક સર્જરી થાય છે, અને પ્લાસ્ટિક સર્જરી થાય છે તો તમને કપાળ સરખું કરી આપ્યું, તમારા પાસે તો પૈસાનો કોઈ અભાવ નથી, આઠ દસ દિવસનું ઓપરેશન કરાવો, કપાળ હતું એવું ને એવું સરસ થઈ જશે, આટલો મોટો ઘા દેખાય છે, તે ઘા સારો નથી લાગતો. મને કહ્યું, મહારાજ એ ઘા તો મારું જીવન છે, એ જે ઘા છે ને દર્પણના આગળ જઈને ઉભો રહું છું અને જયારે ઘાને હું જોઉં છું ત્યારે મને જીવન મળે, ઘામાં જીવન છે, કેવી રીતે મને સમજાવો. મને તો જુઓ બાપજી, હું 9 વર્ષનો હતો ને મારા પિતા ગુજરી ગયા, કઈ મૂકીને નહીં ગુજરી ગયેલા, અમે વાણિયા, પણ વેપારમાં કઈ ખીલેલું નહીં, એટલે ઘરમાં કઈ, માં વિધવા, વિધવા માં ઘરમાં કશું મૂકીને નહીં ગયેલા,
અને વાણિયા બ્રાહ્મણની વિધવા કોઈના ઘેર કામ કરવા ના જઈ શકે, બીજી હોય તો ગમે ત્યાં વાસણ ઘસે, કપડાં ધોવે, પણ સાંજે 2 રૂપિયા લાવી શકે, કોઈના ઘરનો એઠવાડ લાવે, વધેલું ઘટેલું શાક લાવે, 2 રોટલી લાવે, છોકરાને ખવડાવે, પણ ઊંચી જાતનું લેબલ લાગી જાય, પછી ઊંચી જાતનું લેબલ વાળો તો ભૂખે મરી જાય, પણ કોઈના ત્યાં કામ ના કરી શકે. ઘરબાર 1 વર્ષ સુધી તો શોક પાડવાનો, ખૂણો પાડવાનો, ઘરબાર નીકળાય જ નહીં, પણ 1 વર્ષ એ ખાશે કેવી રીતે? દિયર બધા જમ જેવા હોય, ના આપે ના કોઈને આપવા, આ બધું ભેગું થયું હોય, એક એનો માણસ મરી ગયો હોય, માણસનો વિયોગ એને દંખની માફક લાગતો હોય, બીજી તરફ આ દુનિયાના દંખ હોય, ત્રીજી તરફ ઘરમાં પૈસો ન હોય, એના ઘરમાં શું વીતતું હશે, કેવી રીતે જીવન પૂરું કરતી હશે, તમે કલ્પના કરી શકો? બહુ ગરીબ રહી. પણ બન્યું એવું કે અમારે ઘરને અડીને જે બીજું ઘર હતું એ જોત જોતામાં પૈસાદારનું ઘર થયું, અને એમને 3 માળની હવેલી બંધાવી, 3 માળની. અમારું 1 માળનું પેલું દેશી નરિયાવાળું રહી ગયું, પહેલેથી બધા સાથે જ, એટલે તરત જુદું દેખાઈ આવે, એમની આલેશાન હવેલી અને અમારું નાનું ઘર. એ જે આલીશાન ઘરવાળા હતા ને, એમની અંદરથી ઈચ્છા એવી ખરી કે આનું ઘર આપણા હાથમાં આવી જાય તો સારું, તો આપણે જરા એક્સટેન્શન કરી શકીએ, થોડો વધારો કરી શકીએ. અને કાંટાની માફક પૂછે કે આ આ વચ્ચે ક્યાં રહે છે, કાંટાની માફક પૂછ્યા. પણ બાપજી, હું મારી મા એ ઘર છોડીને જાય તો ક્યાં જાય? બાપ દાદાનું ઘર હોય એ વેચી દઈએ તો બીજી કોઈ જગ્યાએ જઈએ તો ક્યાં જઈએ? એટલે અમે છે ને અમારા પડોશીઓને ગમીએ ને અમે સારા ના લાગીએ, રાત દિવસે અમારા ઉપર એક ખફા મરજી રાખ્યા કરે, એમની આંખમાં કોઈ પ્રેમ. પેલા પૈસાદાર માણસો એમના ઘરના છોકરા જ્યારે જુઓ ત્યારે હાથમાં કાજુ, કિસમિસ, બરફી, પેંડા આવું લઈને ખાતા ખાતા બહાર નીકળે, અને એવું લઈને ખાતા ખાતા બહાર નીકળે. મારો છોકરો એ પણ બહાર હોય, આપણે તો અહીંયા તો આંગણા હોય, આપણા ત્યાં તો અમેરિકા નથી, લોકો બધું ઘરમાં જ બેસી રહેતા હોય. મારો છોકરો બહાર હોય, અને બહાર હોય એટલે પેલા 3-4 ભેગા થાય, એકલો હોય, અને 3-4 ભેગા થઈ અને આને લલચાવે, લે બરફી ખાવી છે, એટલે મને પેલો કહે બરફી ખાવી છે, એટલે મારા મોઢામાં પાણી આવ્યું. મેં તો કેટલાય દિવસથી બરફી ખાધી ન હોય, અને પાણી આવ્યું હોય એટલે હું આમ લાંબો હાથ કરું, એટલે પેલો લાંબો હાથ કરે, મારો હાથ અડવા જેટલો નજીક જાય એટલે ઝટ દઈને ખેંચી દે, અને આમ અંગૂઠો બતાવે, આમ અંગૂઠો બતાવે. આખો દિવસ સવારથી સાંજ સુધી આવું થયા. હું રોતો રોતો ઘરમાં જઉં, મારી માનો સાલ્લો પકડી, છેડો પકડીને રડું, બરફી ખાવી છે, બરફી ખાવી છે, બરફી ખાવી છે. માં બરફી ક્યાંથી લાવી લાવે? રોટલાનો ઠેકાણો નથી, તે બરફી લાવે તો ક્યાંથી લાવી શકે? કેટલીક વાર મને મારે, જોડે, ચૂપ રાખે, પણ હું તો છોકરું, બાળક, એટલે બાળક. એમાં દિવાળીના દિવસો અમારા ઘરમાં કશું નહીં થયું, કઈ નહીં થયેલું, બધે ખૂબ થયેલું, અને અમારે પડોશીના ત્યાં તો ઢગલા બંધ થયું. અને એ જ કંઈ ખાતા ખાતા છોકરા બહાર આવેલા, મને લલચાવ્યો રોજની માફક, અને તે દિવસે તો મને બહુ જ દુઃખ થયું. મેં ઘરમાં જઈને એટલું તોફાન કર્યું, એટલું તોફાન કર્યું, એટલું તોફાન કર્યું, મને ઘૂઘરા લાવ્યા, મારે ઘૂઘરા ખાવા છે, મારે ઘૂઘરા ખાવા છે. બાળક એ બાળક. હું તમને ખાસ વાત કહું છું, ભગવાને તમને પૈસો આપ્યો હોય તો ભલે આપ્યો હોય, પણ એ જે ભોગવો એ કોઈને લલચાવવા માટે ના ભોગવો. આપી શકો તો સારું છે, ના આપો તો કઈ નહીં, પણ કોઈ આજુબાજુના માણસને લલચાવીને ભોગવશો તો ચારે તરફ દુશ્મન ઉભા કરશો, ચારે તરફ લોકો તમારા માટે સત્યાનાશ જાય એવા મનમાં વિચારો કરતા થશે. મારી માથી રહ્યું ના ગયું, એને મને બહુ માર્યું, બહુ માર્યું, તો હું તો ચૂપ ના રહ્યો. એને કોણ જાણે કેમ અંદરથી કઈ ઉદ્વેગ આવી ગયો હશે, તે મને પકડ્યો, લાલ લાલ ઘૂમ બધા ગાલ થઈ ગયેલા, અને પેલા બાજુના જે બેન હતા એ ઇંડોળા ખાટ ઉપર આમ ઝૂલ્યા, પાસે ડીશ પડેલી અને ડીશમાં બધી મીઠાઈઓ પડેલી, એ મારી મા મારો હાથ પકડી અને પેલી બેનના પાસે લઈ ગયા, અને જઈને કહ્યું, બેન તમારા બાળકોને તમારે જે ખવડાવવું હોય એ ખવડાવો, મારા છોકરાને લલચાવો. મારો છોકરો આવીને ઘરમાં તોફાન કરે છે, રડે, હું એને ક્યાંથી લાવીને ખવડાવો? મહેરબાની કરીને એને ઘરમાં બેસીને ખવડાવો. અને પહેલેથી તો મન કડવું હતું, પહેલેથી તો મનમાં થોડો દ્વેષ હતો, અને આટલું જ નિમિત્ત જોયું, પેલી જે કાચની ડીશ પડી હતી એ ક્રોધમાં ઉપાડી
અને કહ્યું, તમે અહીંથી મરો તો સારું, તમે અમારા પડોશી થયા છે ને, તમારા કારણે અમારા છોકરા ભૂખ્યા રહે એમ ને, તમારા પાપે અમારા છોકરા પેટ ભરીને ખાય નહીં એમ ને, લો એમ કરીને જોરથી જે ડીશ ફેંકીને બાપજીએ ડીશ દિવાલને વાગી, અને દિવાલને વાગીને ડીશના ટુકડા થયા, એનો એક ટુકડો આવીને ખૂચી, એક ટુકડો આવીને બેસી ગયો કાચનો ટુકડો. મારી માએ કશું બોલ્યા વિના મને પાછો ઘરમાં લાવ્યો, કાચ ખેંચી કાઢ્યો, કઈ દવા ના કરી, ધડધડ ધડધડ લોહી નીકળતું રહ્યું. પછી મને એવો માર્યો, એવો માર્યો, એવો માર્યો, અને સાંજે એને ના ખાધું, મેં ના ખાધું, એક જ પથારીમાં એ રોતી રહી, હું રોતો રહ્યો, એનું ઓશીકું પલળી ગયું. આખી ખડકીમાં, આખા મહોલ્લામાં એને કે મને કોઈ પૂછનારું નહોતું કે આ દિવાળીના દિવસોમાં તમે ખાધું છે કે નથી ખાધું. ખૂબ રડી, ખૂબ રડી, ખૂબ રડી. અને બાપજી, બાપજી તે દિવસથી તો મેં નક્કી કર્યું હવે કોઈ દિવસ કોઈની પાસેથી કોઈ લાલચ ના રાખે. પછી તો મોટો મોટો થયો, ચરઈ વેતી, ચરઈ વેતી, ચરઈ વેતી, મુંબઈ ભાગ્યો, નોકરીની શોધમાં મુંબઈ ભાગ્યો. અને મુંબઈથી જે નાવડું મળ્યું એ નાવડામાં બેસતી નાવડું, ત્યારે આ એન્જિન વાળા સ્ટીમરો ને પેલી સામાન્ય 20-25-50 માણસો લઈ જાય એવી, અને જઈને હું મંબાસાના બંદરે ઉઠી, મને હોટલ વાળો જમાડે નહીં, લોજ વાળો જમતા જમતા ઉઠાડી દે, કાઢી મૂકે, જાત પૈસા ચડી ગયા છે. બાપજી પછી મારી માના પુણ્ય, એને જે તપ કર્યું એ પુણ્ય, મારું પાંદડું કઈ એવું ફર્યું, એવું ફર્યું, એવું ફર્યું. આજે મારે ત્યાં લાખોની દોલત નહીં પણ કરોડોની દોલત, કરોડોની દોલત, તો કરોડોની દોલત તો છે તો હું જાણું છું. જ્યારે જ્યારે હું દીવા દર્પણના આગળ જઈને ઉભો રહું છું ત્યારે ત્યારે મને પહેલો કાચનો ભા યાદ આવે છે, અને ત્યારે મને એક સંદેશો આવે છે, જોજે હો તારા ઘરમાંથી કોઈને કાચનો ભા ના આવે, બને તો કોઈને આપજે પણ કોઈને લલચાવીશ નહીં. એટલે મને એક સંદેશો મળે છે, એને તો મને જીવન આપ્યું. મેં કહું હવે દેશમાં જાઉં છો કે નહીં, બાપજી દેશની શું વાત કરું, મારું પેલું જે ઘર હતું ને નડિયા વાળું, એ ઘરની જગ્યાએ આજે તો આલીશાન બંગલો ઉભો છે. અને જે ભાઈ મારું ઘર ખરીદવા માંગતા હતા એમનું ઘર મેં ખરીદી લીધું, એમનું ઘર મેં ખરીદી લીધું, આજ એમનું ઠેકાણ, આજે મારે ત્યાં આટા ફેરા કરે છે, આજ મારે ત્યાં આટા ફેરા કરે છે, અને કહે છે કે અમને કંઈક ધંધે લગાડી દો, કંઈક ધંધે લગાડી દો. મેં કહું તમને શું ઈચ્છા, લગાડી દીધા એમને, લગાડી દીધા એમને, ભલે મને કાચ માર્યો પણ મેં એમને ધંધે લગાડી દીધા છે, એમની એમની રીતે ચાલે છે. અને એટલે મને આ જે ઘા છે ને, એ ઘા એ માનવતાનો ઘા છે, એમાંથી મને માનવતાની પ્રેરણા મળે છે. હું છકી ના જઉં, હું ઉછાછડો ના થઈ જઉં, મારે ત્યાં કોઈ નિર્દોષ માણસ છે એ રડતો કપડતો ના જાય એની મને કાળજી રહે છે. એટલે મારે પ્લાસ્ટિક સર્જરી નથી. બીજો જે અભાવ છે, બીજો અભાવ ધનનો અભાવ, જેને પાકો ઘડો થવું હોય એને નિભાડામાંથી નીકળવું પડે. ઘડનારો કુંભાર તો ઘડે, પણ જો નિભાડામાંથી એ પાર ના થયો હોય તો એ ગમે એટલો સારો હોય એમાં પાણી ના ભરી શકાય. પાણી ભરાય એટલે માટી ઓગળવા લાગે, અને કલાક, બે કલાક, ચાર કલાકમાં એ પાણીને ઘડો બળતો ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય. જેને પાકો ઘડો થવું હોય એને નિભાડામાંથી પાર થવું પડે. અને નિભાડો એ દરિદ્રતા છે, નિભાડો એ ગરીબાઈ છે. તમે પ્રભાશંકર પટણીનું ચરિત્ર વાંચજો. પ્રભાશંકર પટણીના ચરિત્રની નું તો બહુ વિસ્તાર નહીં કરું, મારે મૂળ વાત કહેવાની છે. વાવસી દરબાર, અને એ દરબાર છે એ દરબાર ને મહિને વાપરવા માટે જે નક્કી કરેલા પૈસા, એ નક્કી કરેલા પૈસા પણ એના દીવાનો એને ના આપે, રાજાના દીકરાને. અને રાજાના દીકરાએ તારમી કરવી જોઈએ. પ્રભાશંકર પટણી એના સેક્રેટરી, મહિનો પૂરો થાય અને પૈસા લેવા જાય, કોલેજમાં ભણતા બે સાથે ભણે, પણ ભાવસીને પૂરા પૈસા ના મળે, એને દેવું થયું હોય. એકવાર પ્રભાશંકર પટણીએ પોતાની પત્નીના દાગીના વેચીને ભાવસીજીને હાથ ખર્ચી માટે 200 રૂપિયા આપેલા એ સમયની અંદર, પણ કહેલું નહીં કે મારી પત્નીના દાગીના વેચીને હું લાવ્યો. આપણને ખબર નહીં હોય કે આ રાજાના દીકરા તો રાજા જ જેવા હશે ને, અને એ જ ભાવસી જયારે ગાદી ઉપર બેઠા, એ જ પ્રભાશંકર પટણી જયારે દિવાન થયા, એને મરતા સુધી એમના કહ્યું કે મેં તમારા માટે મારી પત્નીના દાગીના વેચ્યા. ઉપકાર કરનાર જો ખાનદાન પુરુષ હોય તો ઠેઠ સુધી એને ચૂપ રાખે, એક શબ્દ ના જોવે, જાણનાર જાણી જાય.
સમજનાર સમજી જાય એટલે આ બીજો અભાવ છે, દરિદ્રતાનો અભાવ છે. અને એ અભાવ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જેને વેઠ્યો હોય, જેને જોયો હોય, જેને જાણ્યો હોય. હું વૃંદાવનમાં રહું અને વૃંદાવનમાં રહું ત્યારે બહુ નાની ઉંમર, 22 વર્ષની મારી ઉંમર. એક મહાત્મા ભિક્ષા લઈ આવે અને મને એમનાથી ભિક્ષા આપે, મોટી ઉંમરના વૃદ્ધ ઉંમરના જોડી લઈ અને ભિક્ષા લેવા જાય અને બધી આટલી ભિક્ષા લઈને આવે પછી એમાંથી મને આપે. એકવાર મેં એમને કહ્યું કે તમે રોજ ભિક્ષા લાવો છો અને મને આપો છો, મને કે તું પડતા, મેં તો પડતા નહીં, તો તું પડતા હોય પડો, તમારે ટાઈમ શું બિગાડવું. નહીં કે મેં કહ્યું મારે ભિક્ષા કરવા જવું, તમે મને ભિક્ષા કરવાનું શીખવાડો, મારે ભિક્ષા કરવા જવું. કે તેરા કામ નહીં, રહેને દે તેરા કામ નહીં. નહીં મેં તો હાટ કરી મારે ભિક્ષા કરવા જવું. પછી એમને મને જોડી બાંધી આપી અને જોડી બાંધી આપી. મેં કહ્યું જા, ગયો. 100 સરસ મજાના ચમકતા બંગલાઓ બધા હતા ને, જ્યાં સુખી લોકો રહે, જ્યાં સમાજનો ઉચ્ચ વર્ગ રહે. મેં કહ્યું કે આમના ઘરમાં તો કોઈ અનાજની કઈ કિંમત ન હોય, ખાદ્ય પદાર્થો બગડતા હોય. કોઈના ત્યાં જઈએ ને ભારરૂપ થઈએ, એના કરતા આમના ત્યાં જઈએ તો ઢગલા બંધ અને અમને કઈ ભાર ના લાગે. હું જયારે આવ્યો ત્યારે મારી જોડીની અંદર 2 જ રોટલી હતી, માત્ર 2 જ રોટલી. મને કે લાયા, તમે કહ્યું 2 જ રોટલી મળી, ખાલી 2 જ રોટલી. મેં જાણતા થાય એટલે એ ભરીને લાવેલા, કોઈ વાત નહીં. પછી મેં કહ્યું ત્યારે તમને આટલું બધું આપે છે, મને કેમ નહીં આપ્યું હોય? તમે તો એકદમ આટલું બધું ભરીને લઈ આવો છો, ત્યારે મને કેમ નહીં આપ્યું હોય? મને કે કિધર ગયા, કહા ભિક્ષા લેને ગયા? મેં બતાવ્યું ફલાણો મોલ્લો, એક મોલ્લાનું નામ હતું. ઉધર કભી નહીં જાણા, ઉધર ભિક્ષા નહીં મિલતી હૈ, ઉધર રોટી નહીં મિલતી હૈ, ઉધર તો પૈસે મિલતે હૈ, પૈસે. મેં કહું કોઈ પૈસો ના આપે, બિના આપ્યું તો કઈ નહીં, પણ પૈસો ના આપે. નહીં હોય તેરે જેસો કો પૈસા નહીં દેતે, વો 5-10 રૂપિયા નહીં દેતે, વો તો લાખો રૂપે દેતે હૈ, લાખો રૂપે. અરે મેં કહું લાખોની જગ્યાએ 2 રૂપિયા આપ્યા હોય કોઈ ઘણું હતું. નહીં નહીં, વો લાખો રૂપે દેતે હૈ, ઉન લોકો કો દેતે હૈ જેમને શીશામાં ઉતારતા આવડવાની કળા હોય અને પછી શીશાનું સીલ કરી દેતા જેને આવડતું હોય એને લાખો રૂપિયા આપે છે. તારા જેવાનું કામ નહીં. તારે જો ભિક્ષા જોઈતી હોય તો હું તને કાલ જે મહોલ્લો બતાવું, જે ઘર બતાવું એ ઘરમાં જતી. પછી બીજા દિવસે એમણે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગના ઘર બતાવ્યા, ઝોપડા જેવા, ઈધર જાણ. અને એકદમ જોડી ભરી ગઈ, એમના કરતા વધારે, કારણ કે એક તો હું નાની ઉંમરનો અને મને જોઈને જ લોકોનું જરા પ્રેમ વધારે થઈ જાય. એટલે અરે અરે, તું આટલી નાની ઉંમરમાં, આટલી નાની ઉંમરમાં, એટલે લોકોએ જે જુએ એ બધું ભરી આપ્યું. મેં કહું આજ તો હું તમારા કરતા વધારે લઈ આવ્યો છું, બસ અબ સમજ ગયા. મેં કહું કાનની ભૂત પકડી, સમજી ગયો. જેને દરિદ્રતા નથી જોઈ, જેને દુઃખ નથી જોયા, એને જીવન જોયું જ નથી. અને જેને જીવન નથી જોયું એ જીવનને કોઈ દિવસ જાણી નથી શકતો, એને માણી નથી શકતો, એને નાણી નથી શકતો. એટલે આ બીજો જે અભાવ, એ બીજો અભાવ એ ધનનો અભાવ. કેટલાય માણસોને જોજો જયારે સાંજે નોકરી કરીને, મજૂરી કરીને ઘરે પાછો ફરતો હોય છે ત્યારે એના પગલા મણમણ જેવા થઈ જતા હોય, ઘરવાળી લોકની રાહ જોઈને બેઠી હોય, છોકરો રોજ જીવ ખાતો હોય છે, ફી ભરવાની છે, ફી ભરવાની છે, સાહેબ કાઢી મૂકે છે, ડગલો પેલી ચડ્ડીના પાછળ આટલી મોટો ફીગડું આવ્યું છે પણ ફીગડાની સગવડ નથી, ડ્રેસ લાવવાનો છે, કઈ ટૂર જવાની છે એના પૈસા ભરવાના છે, એને ઘેર જવાની ઈચ્છા નથી થતી. કારણ કે જાણે છે ઘરે જઈશ એટલે પેલી સ્ત્રી ઉતરેલા મોડે બેઠેલી હશે, એ આ હાથમાં જોશે થેલીમાં કઈ લાયા કે નહીં, અને જ્યાં એને ખબર પડશે કે આ ખાલી થેલી આવ્યા છે એટલે એનું ઉતરેલું મોઢું વધારે ઉતરી જશે અને ઘરની અંદર એક ઉદાસીનતાનું વાતાવરણ ફેલાઈ જશે. એ ઉદાસીનતામાં એ ભલે જાતવાનો હશે તો કશું બોલશે નહીં, પણ એના રોમ રોમમાંથી ધ્વનિ નીકળશે કે જો આ 4 માણસોનો ભાર ઉપાડવાની તમારામાં શક્તિ નથી તો તમે અગ્નિની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ મારો હાથ શા માટે પકડ્યો? એનું રોમ રોમ એમ થઈ રહ્યું છે અને આનું રોમ રોમ રડી રહ્યું છે. તો આનું રોમ રોમ રડી રહ્યું છે, તું મને માફ કરજે, તું મને ક્ષમા કરજે, હું એક નાલાયક માણસ છું કે હું પેટ સુદ્ધા નથી ભરી શકતો, તને એક સાડી નથી લાવી આપી શકતો, એવો હું એક નાલાયક માણસ છું. અને બેયના ઘરનું દાંપત્ય, એ બેયના ઘરની દશા શું હશે એ તો જે જાણતા હોય એ જાણે. પણ આ બીજો અભાવ, ત્રીજો અભાવ જે છે એ માનનો અભાવ. તમારા ઘરમાં ધનનો ડગલો છે, તમારું શરીર દેવ જેવું છે, સુંદર છે, રૂપાળું છે, નખશિખમાં કોઈ રોગ નથી,
પૈસા છે, બધું છે, પણ માન નથી, કોઈ આવકાર નથી આપતો, આબરૂ નથી. એવા ઘણા માણસો જોયા, ઘણા માણસો જેમની પાસે લાખો રૂપિયા છે પણ કોડીની કિંમત નથી. એક કોડી પૈસાથી કિંમત નથી. પૈસાથી કિંમત કોના આગળ થતી હોય છે? જેની પૈસાની ભૂખ હોય એના આગળ થતી હોય, અને એ ક્યાં સુધી થતી હોય છે? 99 વાર તમે એમની ભૂખ પૂરી કરો, પણ 100મી વાર જો ભૂખ પૂરી નહીં કરો તો તમે કોડીના થઈ જવાના. 99 વારે જ્યાં સુધી એમની ભૂખ પૂરી કર્યા કરશો ત્યાં સુધી તમે મોટા થઈને રહેવાના, પણ 100મી વાર જો તમે એમની ભૂખ પૂરી નહીં તો તમે કોડીના થઈ જ જવાના. એટલે પૈસાથી, માત્ર પૈસાથી આબરૂ નથી આવતી હોતી. આબરૂ તો જુદી વસ્તુ, આબરૂ રોટલાથી આવતી હોય, આબરૂ સંસ્કારથી આવતી હોય, આબરૂ કુલીનતાથી, ખાનદાની ભરેલા વ્યવહારથી આવતી હોય. મેં એવા માણસોને જોયા છે જેમની પાસે ઢગલા બંધ પૈસા, પણ લોકો કહે છે ના, એના આંગણે અમે પગ નહીં મૂકી, ભલે એ ગમે તેવો જ એના ઘરનો અમારે શું. એટલે આ ત્રીજી વસ્તુ છે. અને ચોથી વસ્તુ જે છે, છેલ્લી જે વસ્તુ ને મુદ્દાની જે વસ્તુ, એ અભાવનું નામ પ્રેમનો અભાવ. એવા ઘણા માણસો જેમની તિજોરી છલકાય છે, જેમનું શરીર સારું છે, જેમને ગામમાં 5-25 માં આબરું છે, માન, પણ હૃદય ખાલી છે, હૃદયમાં પ્રેમ ખાલી. એ જયારે રૂમમાં જાય ત્યારે દિવાલો કરડવા દોડે, એને રહી રહીને અંદર થી એમ લાગે છે કે મારું કોઈ નથી આ સંસારમાં, મારું કોઈ નથી. જેનું કોઈ ના હોય અને કોઈ નથી એવો ભાવ થાય એ તો જુદી વાત છે, પણ જે સમૂહમાં ઢગલા બંધ માણસોમાં રહેતો હોય અને છતાં એ કહેતો હોય મારું કોઈ, એવા ઘણા માણસો હશે. ને જોજો, ઉપર આકાશ ને નીચે ધરતી કોઈ, માદા પડે તો કોઈ પૂછનારે નહીં કે પાણી પીધો કે નહીં, ચા પીધો કે નહીં. અને અમેરિકા ઇંગ્લેન્ડમાં જઈને જોશો તો આવું તમને બહુ જોવા મળશે. એકલી ડોશીઓ, એકલા ડોસાઓ, મોટા તોતિન ઘરની અંદર રહેતા હોય, એ મરી જાય 4-4, 5-5 દિવસ સુધી ખબર ના પડે કે અંદર એક ડોશી મરી ગઈ. એટલો દૂધ વાળો સમાચાર આપે કે દૂધની બોટલો એમને પડી છે, જુઓ અંદર તપાસ કરો, અને અંદર તપાસ કરો તો ખબર પડે કે એક ડોશી 5 દિવસ પહેલા મરી ગઈ. પણ એને કોઈ, મરતી વખતે કોઈ તુલસી દળ મૂકનારું નતું, મરતી વખતે કોઈ દીવો બતાવનારું નતું, કોઈ પૂછનારું નથી, માં તારી કોઈ ઈચ્છા છે, કોઈ સંકલ્પ છે, કોઈ નહીં બિચારી. અને એને એને વૈધવ્યના 5-10-15-20 વર્ષ એકાંત તોતિંગ ઘરની અંદર જે કાઢ્યા હશે એ કેવી રીતે કાઢ્યા હશે તમે કલ્પના કરી શકો છો? તમે વિચાર કરી શકો છો કે એના દિવસો કેવી રીતે ગયા હશે? શું પેલા ફ્રીજમાંથી કંઈક આઈસ્ક્રીમ લઈને ખાઈ લેવાથી માણસ જીવી જાય છે? શું તમે એમ માનો છો કે માખણની એક ટુકડો લઈ અને બ્રેડ ઉપર ચોપડી દેવાને ખાઈ લેવાથી માણસ સુખી થઈ જાય છે? નહીં, માણસને છેલ્લી આવશ્યકતા, પહેલી ને છેલ્લી આવશ્યકતા પ્રેમની હોય. એને કોઈ એમ હોય ના હો તમે ચિંતા ના કરશો, એને એમ હોય મારા આગળ ને પાછળ કોઈ છે, કોઈ ભરેલું છે, કોઈ મારા સાથે છે. એટલે ભારતનો એક માણસ જયારે મરતો હોય એને, ત્યારે એના ખાટલાની ચારે તરફ માણસો ઉભેલા હોય, છોકરા, છોકરાની વહુઓ, દીકરીઓ, એ બધા આવી ગયા હોય છે, અને એકે એકના ચહેરા ઉપર હોય છે, બાપુ શાંતિથી ભગવાનનું નામ લેજો હો, શાંતિથી ભગવાનનું નામ લઈને વિદાય થજો હો, અમારી કોઈ ચિંતા ના કરશો. ત્યારે એને મરતો પણ અંદર એક પ્રકારનું આશ્વાસન હોય, એક પ્રકારના, એક તમે માદા પડ્યા હો, હોસ્પિટલની અંદર તમને દાખલ કર્યા હોય તો અહીંયા તો એટલા લોકો જોવા જતા હોય છે, એટલા લોકો જોવા જતા હોય છે. હું તમને સાચી વાત કહું છું, ડોક્ટરની દવા જે કામ નથી કરતી એ પેલા જોવા આવનારા માણસોનું આશ્વાસન કામ કરતું હોય. એને એમ લાગે કે ફલાણા બેન આવ્યા હો, ફલાણા ભાઈ આવ્યા હો, ફલાણા ભાઈ આવ્યા હો, અને એને રહી રહીને એમ થતું હોય બધા આવ્યા પણ પેલા માણસ ના આવ્યો, પેલો માણસ ના આવ્યો, અને જે ના આવ્યો એના કાળજામાં કોતરાતો હોય, એ અંદર કોતરાઈ જતો હોય છે. દયા માણસો 1000 કામ પડતા મૂકીને પણ એ કામ પહેલું કરતા હોય છે, અને અને એ એ રીતે એને બહુ મોટું આશ્વાસન મળતું, બહુ મોટી શાંતિ મળતી હોય છે. ડોક્ટરની દવા કરતા પણ એ આશ્વાસન છે ને એ બહુ મોટું કામ કરતું હોય. તમારે ત્યાં લગ્નનો પ્રસંગ હોય, હું તો 2-3 વાર જાનમાં ગયેલો છું, પછી તો મને બહુ ખબર નથી, પણ બહુ નાનો હતો, એ બધી વાતો કોઈ બધી ગજબની વાતો છે. તો એક એક ગીત મેં સાંભળેલું, બેનો ગાતી હતી, મારે માંડવડે સૌ કોઈ આયા, લોભી મામા ના યારે, એવું જ કઈ છે ને, એવું જ કઈ છે ને, અવસરી આવી જાશે પછી આવશે તો કઈ અર્થ નથી, એવું બધું એમાંથી અર્થ નીકળે છે. મારે માંડવે બધા આયા પણ પેલા લોભી કાકા ના આયા, 2 રૂપિયા ચાંદલો કરવો પડશે, ફલાણા ના આયા, ફલાણા ના આયા,
પેલી બહેનો બધી બેઠી બેઠી આ બધું ગાતી હોય છે, ત્યારે તો કશું સમજતો નતો, પણ કોઈક વાર એમ થઈ જાય ઓહો એના પાછળ કેટલી આત્મીયતા છે, કેટલું એક કૌટુંબિક જીવન છે, અને માણસ જયારે પ્રસંગ ઉપર આવીને ઉભો રહેતો હોય છે, પેલા માણસની છાતી કેટલી ગજગજ થઈ જતી હોય છે, એમ બતાવે છે કે માણસ પ્રેમથી જીવતો હોય છે, અને પ્રેમ મળે તો એને એના જેવું બીજું એક પણ, એનાથી જ હૃદય ભરાતું હોય છે, જેને કોઈ નથી અને એને કોઈ ના હોય તો એ તો ગમે તે રીતે જીવે, પણ જે ભરેલા ઘરમાં રહેતો હોય અને છતાં એને એમ લાગે કે મારા માટે આ ઘરમાં કોઈ નથી, પરદેશમાં એક ઘરમાં હું રહું, આલીશાન બનું, એના એની એના ઐશ્વર્યની શું વાતો કરું તમને, મેં બહુ થોડા ઘરોમાં એવું ઐશ્વર્ય જોયું હશે, એટલું ચાર તો ગાડીઓ, અને ચાર ગાડીઓથી પછી કેવી આમ પેલી આમ હાથણી જેવી, હો આમ અડાડીએ એટલે કાચ ઊંચો થઈ જાય આપોઆપ, આમાં મચેડ મચેડ ના કરવું પડે, આમ પણ આમ બટન આમ દબાવીએ ને આમ બીજું કંઈક દબાવીએ એટલે ઉપરથી આમ ખુલી જાય, એ તોતિંગ ગાડીઓ બધી સરસ સરસ મજાની, એક એક માણસની જુદી જુદી ગાડીઓ, દિવાનખાનું જોઈએ તો જાણે ઓહો એટલું મોટું અને એટલા સરસ સરસ સારામાં સારા સોફા, એવા તો પાછા બે ત્રણ દિવાનખાના, એક નહીં બે ત્રણ, બધું જોઈ જોઈને હું તો મનમાં મનમાં રાજી થઉં, શું આ તો કોઈ રાજ રજવાડા જેવું ઐશ્વર્ય શોભા છે, બહુ ખુશ થયો. 15 દિવસ રહેવાનું થયું, રોજ રાત્રે કથા કરીને આવી, અને ઘરના જે ભાઈ હતા શેઠ માલિક હતા એ જ ગાડી ચલાવે, એ ચલાવે ને હું બેસું, આવી 11 વાગી જાય આવતા આવતા, હોલમાંથી આવતા આવતા, પછી દિવાનખાનામાં 2 મિનિટ બેસીએ, એ એમના રૂમમાં જાય, હું મારા રૂમમાં જાઉં, 10-12 દિવસ થયા હશે, અને હું ઉઠીને મારા રૂમમાં જવા માટે ચાલ્યો, એમણે ઝટ થઈને મારો હાથ પકડ્યો, હાથ પકડીને મેં જોયું કે કેમ આમ એમના સામે જોઉં તો આંસુથી છલકાઈ ગયું, અને મેં તો અરે 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 શું થયું શું થયું, ત્યાં તો બાળકની માફક ધ્રુસકે ને ધ્રુસકે એ ભાઈ રડવા લાગ્યો, એમના માથા ઉપર હાથ મૂક્યો, મેં તું ચિંતા ના કરો ચિંતા ના કરો, તમને કંઈક દુઃખ લાગે છે, બહુ આશ્વાસન આપ્યું, પણ જેમ જેમ માથા ઉપર હાથ મૂકીને આશ્વાસન આપતો ગયો એમ એમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા ગયા, હું સમજી ગયો કે આને બહુ ફેક્ટરીઓ છે, મોટો માણસ છે, અને મોટા માણસને ખોટ જે જતી હોય એ કરોડો વાળાને કરોડોની જતી હોય, પાનના ગલ્લા વાળાને કે કરોડની ખોટ ના જાય એને 100-200ની જતી હોય, પેલાને કરોડોની જતી હોય, મેં કોઈ શેઠ ચિંતા ના કરો, એ તો ચડતી પડતી આયા કરે, કોઈ વાર તેજી હોય કોઈ વાર મંદી હોય, મને કે ના ના ફેક્ટરીની મને કોઈ ચિંતા નથી, પૈસા તો ઢગલા બંધ, ત્યારે શું તમને ચિંતા છે, મને કહી બેસો બાપજી 11 દિવસથી હું તમારી કથા સાંભળું છું, 11 દિવસથી તમે રોજ મારી જ કથા કરો છો, રોજ મારી જ કથા કરો, એટલે હું તો તમારી જ કરું છું, બીજા કોની કરું, જે સામે બેઠા હોય એની નાકરીએ તો કોની કરી, મને કે એક અક્ષર બધો મને જ ઘટતો આવે, મેં તો થયું શું મને વાત તો કરો, મને કે બાપજી હું શું કઈ કઈ જીભે તમારા આગળ જોયું, હું બહુ દુઃખી છું, એમ કે બહુ દુઃખી છું, મેં 3 વાર આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યા, 1 વાર 2 વાર નહીં પણ 3 વાર, 3 વાર હું અભાગ્ય બચી ગયો, મને મોત પણ ના આવે, જોજો આવું કરતા નહીં, આટલી મોટી મિલકત અને જો તમે એવું કરી બેસો તો આ મિલકતની શું દશા થઈને ઊભી રહે, પણ ના બાપજી મને તો મોતે નથી આવતું, અને પછી એને બહુ કહ્યું બહુ પૂછ્યું, એને જે દુઃખની વાત કહી હું તમારા આગળ કહી નાખું, તમારા આગળ રાખી નાખું, એને કહ્યું મારે 5 બાળકો છે, 5 બાળકો, પત્ની છે, બધું છે, પણ એ 5 બાળકોમાંથી એકે બાળક મારું નથી બાપજી, એકે મારું નથી, મારા ઘરમાં શું થાય છે બધું હું જાણું છું, જાણું છું, પણ અમે ખાનદાન છીએ, જો સામાન્ય માણસ હોત તો ધારિયાનો ટચકો એને ઠેકાણે હું ફાંસીએ ચડી ગયો હોત, પણ મારાથી એ નથી થતું, આ નથી થતું, પેલું નથી થતું, જીવાતું નથી, ઓફિસ જયારે બંધ કરું છું અને જયારે ઘેર આવવા નીકળું છું ત્યારે એમ થાય છે કે ઘેર ના જવું તો સારું, ઘર ના જવું તો સારું, મારી કમાણી, મારું ઐશ્વર્ય, મારો પૈસો, અને પૈસાની શું દશા થાય છે હું જાણ, મેં કહું ત્યારે શું કરશું, હડો મારા ભેગા હડો કે તમારા ભેગા આવી શકું એમ, ત્યારે મેં કહું રડો રડો, ત્યારે રડો એ માણસને જઈને પૂછો, એ માણસને જઈને પૂછો, બહાર જનારા લોકો અરે હું જેના ઘરમાં રહેતો રહેતો એને અહો હો કંઈ પુણ્ય કર્યા છે, કંઈક પુણ્ય કર્યા છે, કંઈક પૈસો, કંઈક સાહેબી, કંઈ ઐશ્વર્ય, કેટલું બધું રાજ રચી લે, પણ જયારે અંદરમાં ઉતરીને જોયું તો આના જેવો કોઈ દુઃખી માણસ નથી, કારણ કે એને પ્રેમ નથી મળ્યો, એનું જીવન ખાલી છે, અને ખાલી જીવનની અંદર એક ધગધગતી હોળી મૂકી દેવામાં આવી, માત્ર ફાગણ સુદ પૂનમના એક દિવસ માટે નહીં પણ 360 દિવસ માટેની સવારની ધગધગતી હોળી મૂકી દીધી, કે આ માણસને શાંતિ મળે તો ક્યાં જઈને શાંતિ, મુદ્દાની વાત યાદ રાખજો.
શ્રીમદ ભાગવત નો અંતિમ ધ્યેય હોય તો હૃદયને પ્રેમથી ભરવાનું. હૃદય જો પ્રેમથી ભરેલું રહ્યું તો તમે એકલા છો તોય સુખી છો, અને તમે હજારમાં છો તોય સુખી છો. પણ જો હૃદય ખાલી રહ્યું, ખાલી એટલે ખાલી રહ્યું, તો તમે હજારમાં છો તોય દુઃખી છો, અને એકલા છો તોય દુઃખી છો. અને જો એ હૃદયને પ્રેમથી જ ભરવું હોય તો સંસારનો પ્રેમ દગાબાજ ક્યારે તમને દગો દેશે, ક્યારે તમને ફેંકી દેશે એ કહી ન શકાય. તો પછી પેલો પરમેશ્વરનો પ્રેમ ભરી લેવાનો, એ પરમેશ્વરનો પ્રેમ જે ભરી લેવાનો એને દૈવી પ્રેમ કહેવાય. પેલો સાંસારિક માયાવી પ્રેમ કહેવાય, માયાના આટા પટા રંગ રંગ બદલાયા કરે. પેલો દૈવી પ્રેમ કહેવાય, એ બદલાય હંમેશા એક રૂપ રહે. ઉર્દુ વાળા એને ઇશ્કે મજાજી અને ઇશ્કે હકીકી આમ બે જુદા નામ આપે. ઇશ્કે મજાજી એટલે માયાવી પ્રેમ. તમારા અંદર રસકસ હોય ત્યાં સુધી માફી પાછળ પાછળ દોડ્યા કરે, પણ જ્યાં રસકસ ઉડી જાય એટલે પછી જ્યાં બીજા રસકસ હોય ત્યાં જતી રહે. પણ જે દૈવી પ્રેમ છે, ઇશ્કે હકીકી એટલે જે દૈવી પ્રેમ છે, એ રસકસ ઉડી ગયો હોય તોય કશો વાંધો નહીં, અને હોય તોય વાંધો નહીં. એનું નામ અદ્વૈત છે. અને અદ્વૈત ભાવને બતાવવા માટે ભગવાને ભાગવતની અંદર જે મહત્વની જે ખાસ લીલા રચી છે એનું નામ રાસ, મહારાસ. શ્રીમદ ભાગવતમાં એના માટે ખાસ 5 અધ્યાય રચ્યા છે, એને રાસ પંચાધ્યાયી કહે છે. વૈષ્ણવો એને બહુ માનથી જુએ છે. પૂર્ણિમાનો દિવસ છે, પૂર્ણિમાની રાત છે, અને ચંદ્ર છે એ 16 કળાએ ખીલેલો છે. 16 કળાએ કોઈ વાર ચંદ્ર જોયો છે? જરા જોજો, અગાસીમાં બેસીને ચંદ્રના સામે જોજો. ટીવી સામે શું જોયા કરવાના આવે? ટીવીમાં તો જોયું જ છે ને. તમે ચંદ્રના સામે જોજો અને અનુભવ કરજો, એમાંથી અધ્યયન કરજો. એ અંદરથી ચાંદની ઝાર 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 ચાંદની વરસાવી રહ્યો છે, અમૃત વરસાવી રહ્યો છે. અને અમૃતની છોડો ચારે તરફ ઉછળી રહી. તમારા અંદરથી જો અમૃત નીકળતું હોય તો ઉપરનું ને અંદરનું બે અમૃત ભેગા થઈ, અને એ વખતે જે આનંદની છોડો, આનંદની જે લહેરો ઉઠે, તમને ખબર ન પડે રાત ક્યાં નીકળી ગઈ, 12 ક્યારે વાગી ગયા, 2 ક્યારે વાગી ગયા, કલ્પના ન કરી શકાય. તો પૂર્ણિમાની રાત છે વૃંદાવનનું સ્થળ છે, અને વૃંદાવનના સ્થળમાં પૂર્ણિમાની રાત્રિએ બરાબર અડધી રાત્રિએ રાતના 12 વાગે કૃષ્ણે વાંસળી વગાડી, હાથમાં વાંસળી લીધી, પગ વાંકો કર્યો, કમર વાંકી કરી, માથું થોડું વાંકું કર્યું, જમનાજીનો કિનારો ખાલી પટ, સુસવાટા કરતો પવન, મધુરતા ચારે તરફ, મધુર જ મધુર છે. અને પછી એ વાંસળીની તાન છેડી, એમાંથી એવી ધ્વનિ, એવી ધ્વનિ, એવી ધ્વનિ નીકળી, દૂર દૂર સુતેલી જે ગોપીઓ છે ને, એ ગોપીઓના કાન સુધી એ વાંસળી પહોંચી અને ઝપકીને જાગી, ઝપકીને જાગી. ઝપકીને એટલા માટે જાગી કે ઊંઘમાં એને કૃષ્ણ જ દેખાતો હતો, ઊંઘમાં એને કૃષ્ણના જ વિચારો આવતા હતા, ઊંઘમાં એને સ્વપ્ન પણ કૃષ્ણના જ આવતા હતા. અને જે આ વાંસળી વાગી એટલે જે ઝપકીને જાગી, જાગી એવે ખબર પડી કે આ વાંસળી કૃષ્ણની જ, અને આ વાંસળી, આવી વાંસળી બીજું કોઈ વગાડી ન શકે. એટલે જેણે જેવા કપડાં પહેરેલા, જે દશામાં હતી એ જ દશામાં બાવરી થઈ, બાવરી થઈને ભાગી, સરખા કપડાં ના કર્યા, બીજો છોકરા રડતા હતા એનું ભાન ના રાખ્યું, સાસુઓનું નહીં, પતિઓનું નહીં, કોઈની પરવા કર્યા વિના એકદમ બાવરી થઈને ભાગી. પ્રેમ લક્ષણા જે ભક્તિ છે ને, નારદીય ભક્તિ સૂત્રમાં બતાવ્યું છે કે એમાં માણસમાં એક બાવરાપણું આવતું હોય, અને બાવરાપણું જે આવતું હોય છે એને ભાવ સમાધિ કહેવાય. શબ્દને યાદ રાખજો, એને ભાવ સમાધિ કહેવાય. સમાધિનો અર્થ એવો છે કે ઉપસ્થિત માણસોની તમે પરવા ના કરો, ઉપસ્થિત માણસો તમને શું કહેશે એની તમને જરાય પરવા ના હોય. મીરા ઊભી થઈને નાચવા લાગે, જે ખાનદાન ઘરની, રાણા જેવું ખાનદાન ઘર, રજવાડા ઘરમાં જેની પગની પાણી કોઈ ના જોઈ શકે, એ માણસ, એના કેસ છૂટા પડ્યા હોય, સાડી ઉતરી ગઈ હોય, અને હાથમાં મંજીરા ખડતાલો લઈ અને વાંકી ચૂકી થઈને તાલબદ્ધ નાચવા લાગે, ત્યારે લોકો મઢામાં આંગળી નાખી ગાય, ગઈ અને તો કુળ બોળ્યું, અને તો કુળ બોળી નાખ્યું. પણ તમારે જેમ કહેવું હોય એમ કહો, જેમ કહેવું હોય એમ કહો. હું જે કરું છું એ મારી ઈચ્છાથી નથી કરતી, હું જે કરું છું એ મારા સંકલ્પથી નથી કરતી, હું આપોઆપ કરું, હું મારા વશમાં નથી,
મને પોતાને હું આધીન નથી, એટલે મારે ન કરવું હોય તો હું રોકી નથી શકતો.